Pronto. Mare. Tamare samas. Sandesho aapano to ane je karor raju che. Mahavire kayasar mudra dvara ek adbhut vignan આપણો જે કરોડરજ્જુ છે સ્પાઇનલ કોર્ડ છે એ મસ્તિષ્કનો એન્ટેના છે જેમ તમારા ટીવી ને એન્ટેના હોય અને જો એન્ટેના આડો આડો હોય ટેડો મેટો હોય તો શું થાય બધું અવ્યવસ્થિત જોવા પડશે ગડબડ તો આને તમે સીધો રાખશો તો આપણા મસ્તિષ્કને જે સંદેશાઓ મળે છે જે સંદેશાઓ તમે મોકલો હું બોલું છું તમે સાંભળો છો તમે બોલો છો હું સાંભળું છું જે ભાવથી તમે કરતા છો એ જ ભાવથી મને મળશે તમને મળશે આ સીધું નથી હોતું ભાવમાં તફાવત આવી જાય છે સંદેશો ત્યાં પહોંચતા થોડું જુદી રીતે એટલે ગેરસમજણ અપનાવવામાં આવતું આ ગેરસમજણો વાર્તાલાપમાં સંદેશોને આપણેમાં દૂર કરવી હોય તો આને સીધું રાખવાનું છે અને તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે ફક્ત ઓક્સિજન પ્રાણવાયુ તમારી અંદર જાય છે પણ પ્રાણોનો પ્રાણ જે ભીષ્મ પિતામાં છે જે સૂર્ય શક્તિ કોસ્મિક એનર્જી છે એ તમારી અંદર નથી જતી એને જો અંદર જાવી હોય તો આને તમે સીધું રાખો શ્વાસ લેશો કોસ્મિક ઉર્જા અંદર જશે એ ગઈ તો તમને ઔષધ મળી ગયો ચેતના વધી ગઈ ચેતન મન તમે આટલી બી નાની એક સાથે દેવો નથી કે ગળક થઈ જાય નહીં થોડું કરો જે લોકો કમ્પ્યુટરનો વપરાશ કરે છે દર પોણા કલાકે 10 મિનિટનો વિશ્રામ જરૂરી છે તો કમ્પ્યુટરમાંથી જે બે મુખ્ય દર્દો અત્યારે આવે છે કે આંખના કમ્પ્યુટર વિઝન સિન્ડ્રમ અથવા તો આંગળીથી કરીને કપાસ સુધીનો કોર્પોરલ ટનલ સિન્ડ્રમ જે પીડા છે એ બંને તમને કમ્પ્યુટર તો છોડી શકાય એમ નથી તો એની સામે તમે આ સાવચેતી લઈ શકો ભલે આખો દિવસ બેઠા રહો પોણા કલાક એક 10 મિનિટ નો બ્રેક આ જરૂરી છે એટલે જ આપણા શાળાઓમાં વિદ્યાર્થીઓના પીરિયડ 35 40 45 મિનિટે બદલાય છે એ આપણી શક્તિઓ ને એક સીમા છે ક્ષમતા છે તો આપે શાંતિથી મને સાંભળ્યા શ્રદ્ધાથી સાંભળ્યા હું આપનો આભારી છું પુણ્યશાળી આત્માઓના દર્શનનો લાભ વિશેષ વ્યક્તિઓના દર્શનનો લાભ ખરો ભાગ્યશાળી તો હું છું તમે નથી સમૂહમાં સંઘના દર્શન કરવા અને રોજે રોજ આવા અવસરો મળે કેટલાને મળે મહાવીરે કહ્યું છે તપસ્વીની ફરજ છે કે ગામે ગામ જાય સારા સંદેશ આપે સંઘોના દર્શન કરે આજે હું આ સંઘોના સમૂહના દર્શન આપ સૌને મારા હાર્દિક ધન્યવાદ સુખ અને સમૃદ્ધિ આપણી સાથે બની રહે અને જરૂર એટલું સમજીને જાજો કોઈ વસ્તુ મુશ્કેલ નથી જે થઈ ગયું થઈ ગયું ભૂલી જાઓ પશ્ચાતાપ કરી દો જાગ્યા ત્યારથી સવાર જેટલો સમય જીવનનો બાકી છે એનો ઉપયોગ કરતા આ બોમાને તો આવતા બોમા ગાડી પાટે ચડી દે બસ બધું શક્ય ઉત્સાહિત થઈ જાવ નિરુત્સાહ ભગવાનની વ્યાખ્યા એ છે કે તમને મદદ કરે છે એક પગલું ચાલશો 10 પગલે આવે એની મજબૂરી છે શિક્ષા પર અધિકાર નથી એક માં પોતાના દીકરાને શિક્ષા નથી આપી શકતી તો આ તો મોટી માં છે શિક્ષા ક્યાં આપવાની માં કરતા શીખો તો તમે મહાન થશો એમબીએ બનો મહાન બડે આદમી
બેકાર આદમી થઈ ગયા. તો ભણતર નહીં પણ ગણતર તરફ જાઓ, ખરી શિક્ષા. અને વૈજ્ઞાનિક રીતે બી હવે કર્મમાં માનતા થઈ ગયા છે, આત્મામાં માનતા થઈ ગયા છે. આત્મા આપણે અત્યારે વાતો કરી છે, આત્મા શું છે આપણને ખબર નથી. આપણે જો કહે છે કે પુનર્જન્મ દે છે, કોઈ બદલાવે છે, તો વૈજ્ઞાનિક રીતે આત્મા એટલે આપણી ઊર્જા, શરીરની એનર્જી. આ એનર્જી ઉપર ચાલે છે, ઊર્જા આપણી નીકળી જાય છે. ઊર્જા નથી મળતી, શરીર મળે છે. ઊર્જા બી વૈજ્ઞાનિક વિજ્ઞાન પ્રમાણે મળતી નથી, મારી શકાતી. એ બી જુદા જુદા ખોડિયા બદલાવે છે. એનર્જી ઓલસો ગેટ્સ ટ્રાન્સફોર્મ. તો જેને તમે આત્મા સમજો છો એ તમારા શરીરને તમારી ઊર્જાના દર્શન કરો. એ ઊર્જાને આ શાશ્વત ઊર્જા સાથે જોડી દો, શુદ્ધ કરો, શક્તિશાળી કરો. બધું બદલાશે આ દુનિયામાં. એ કાળ નથી બદલાવાનો, આ છે એ જ સત્ય. ધર્મ બદલાશે, વિશ્વાસ બદલાશે, ખાન પીન બદલાશે, શરીરની રચનાઓ બી બદલાશે. રચના બદલાય છે દર 400-500 વર્ષે. શરીર રચના બદલાય, એટલે પૂછણું હતું અને હવે પૂછણું નથી. એક નથી બદલાતો તો સૂર્ય. તો આ દુનિયાનું એક જ સત્ય છે સૂર્ય. એની સાથે જોડી ગયો તમે સત્યયુગ. દુનિયાનું ગમે તે થાય, તમારા માટેનું સત્યયુગ તમે ઉભો કરી શકો છો સૂર્ય સાથે. અહીં તો એનાથી દૂર એટલે કહ્યું. તો ફરી ધન્યવાદ. અને જો થોડો ઘણો સમય હશે આપણા પ્રશ્નોનો હું ઉત્તર આપીશ. પુસ્તિકાઓ મારી વેબસાઇટ આપેલી છે solarhealing.com. આવો ઉત્પન્ન થાય મને ઈમેલ તમે મોકલી શકો છો, પૂછાવી શકો છો. અહીંયા બી દિનેશભાઈ છે, પ્રેમચંદભાઈ છે, ઘણા જણા છે, આ બેન છે, ઘણા જણા પ્રયોગ કરે છે. તમને ગાઈડન્સ માર્ગદર્શન આપશે. પણ એવું કઈ છે જ નહીં. નાના બાળકને બી ખબર છે કે સૂર્યને કેમ જોવું. જો ટીવીને જોઈ શકતા હોય એના માટે કોઈ તમને શીખાડતું નથી કે આ ટીવીને. ટીવી આવ્યો એટલે જોવાનું શરૂ થયું. તો સૂર્ય છે, જુઓ બસ. તમારી સંભાળ સૂર્ય થઈ જાય છે. પૃથ્વીની સંભાળ સૂર્ય રાખે છે, તમારી કેમ ન રાખે છે. તો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે આજે જે કાર્યક્રમ મળ્યો એ અરેન્જ કરવા માટે શ્રી ટીવી શાહના આપણે આભારી છીએ. આજનો કાર્યક્રમ મહાવીર માનવ સેવા સંઘ જે એક સંસ્થા છે જે જૈન ભાઈઓ માટે અનાજ વિતરણ એની સાથે સ્કૂલની ફીસ વાનગીમાં રાહત એને માટે કાર્ય કરી રહી છે. એને માટે રોકડ અને સ્વેચ્છાએ દાન મળી રહ્યા છે. અમે કોઈની પાસે માગવા જતા નથી, ફક્ત અમને કહે છે કે આ પ્રવૃત્તિ અમે કરી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અત્યારે 50 કુટુંબને દર મહિને લગભગ અનાજ પહોંચાડવામાં આવે છે, સ્કૂલની ફી આપવામાં આવે છે. હવે આપની પાસે